नमस्कार, वीटीवी न्यूज में आपनो स्वागत छे। समाचार साथे हूं छू नेहा। मार्ग ने मकान विभाग ना अणकण वहीवट नो वधु एक पुरावो, मोरबी हळवद हाईवे नु बे वर्षथी काम चाली रह्यु छे। महेसाणा नी परफेक्ट इन्फ्रास्ट्रक्चर कंपनी ने चार मास पहला आ काम आपवामां आव्युं हतुं। 50 किलोमीटर ना मोरबी हळवद हाईवे नु काम मंथर गतिए रोड नी बन्ने बाजू 3-3 फूट ना खाड़ा खोदी देवामां आव्या छे। भारत ना सौथी मोटा सिरामिक उद्योग मोरबी ने जोड़ता हाईवे ना ठेकाणा नथी। बन्ने बाजू रोड खोदी नाख्यो पण वच्चे उभेला वीजळी थांभलानो कोई ज निकाल नथी। वीजळी ना थांभलाने कारणे खोदेला रोड नो कोई भाव पूछतुं नथी। मार्ग ने मकान विभाग मोरबी हळवद हाईवे बनावी रह्यु छे अने मोरबी हळवद फोरलेन रोड बनावानुं काम 2 वर्षथी चालू छे। संवाददाता हनीश जोशी फोनलाइन पर जोड़ाया छे। हनीश, मार्ग अने मकान विभाग ना अणघड वहीवट नो वधु एक पुरावो सामे आव्यो छे। मोरबी हळवद हाईवे नु काम 2 वर्षथी चाली रह्यु छे, हजी पण मंथर गतिया काम चाली रह्यु छे। જો વાત કરીએ તો મોરબી હળવદ રોડ નું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે। જો વાત કરીએ તો આ કામનો વર્ક ઓર્ડર 4 માસ પૂર્વે જે વડોદરાની કંપની છે તેને આપવામાં આવ્યો, મહેસાણાની કંપનીને આપવામાં આવ્યો છે। અને જો વાત કરીએ તો આ રોડ પર જે બંને સાઈડ ખોદવામાં આવ્યું છે તેને લઈ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રાત્રિના સમયે આના કારણે અકસ્માત નોંધતા હોવાનું પણ સામે આવ્યું છે। બિલકુલ હરીશ, આટલી બધી તકલીફો પડી રહી છે, સમસ્યાઓ થઈ રહી છે, છતાં પણ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કોઈ પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા? જરૂરથી જો વાત કરીએ તો જે આરએનબી છે એના દ્વારા જેબીના પેમેન્ટ કરી છે, ગુપણ કરી દેવામાં આવ્યું છે। ટેકનિકલ જેબી છે એની કામગીરી ધીરે ગતિએ ચાલી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। બિલકુલ હરીશ, આપને અટકાવીશ, અત્યારે બીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર વીઆર બાવરવા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। સર, આપનું સ્વાગત છે। સૌથી પહેલા એ જ સવાલ કે જે પ્રકારે આ કામ 2 વર્ષથી ચાલી રહ્યું છે અને હજી પણ મંથર ગતિ આ કામકાજ ચાલી રહ્યું છે, અકસ્માતોનો પણ લોકો ભોગ બની રહ્યા છે, જનતા પરેશાની ભોગવી રહી છે, જી કામનો ક્યારે અંત આવશે? હા મેડમ, હજી એસ્ટિમેટ જે છે ને આરએનબી નું જે છેલ્લે 24 ફેબ્રુઆરી આરએનબી વાળા એસ્ટિમેટ ભરેલું છે, એસ્ટિમેટ 24 ફેબ્રુઆરી ભરેલું છે અને ત્યારબાદ આપણે કામ પણ ચાલુ કરી દીધેલું છે। જે ચરણવા ગામથી જે આંદરના સુધીની જે લાઈન શિફ્ટિંગ નું કામ હતું એ થઈ ગયેલું છે અને આંદરના ગામ પછીનું જે વર્ક જે છે આંદરના ગામથી નીચી મંડળ સુધીનું એમાં અત્યારે પોલ ઉભા થઈ ગયા છે અને કામ ચાલુ છે અત્યારે ત્યાં। પરંતુ 4 માસ પહેલા જો આ કામ આપને આપવામાં આવ્યું હતું તો હજી સુધી આ કામ અધૂરું છે, બંને સાઈડ ખાડા ખોદી દેવામાં આવ્યા છે, લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે। મેડમ, 24 ફેબ્રુઆરી હજી આરએમબી એસ્ટિમેટ ના પૈસા ભર્યા આપણે, 24 ફેબ્રુઆરી હજી થોડા દિવસો છે ને, હજી એ દરમિયાન અમે કામ પૂરો ચાલુ જ કરી દીધું છે તરત જ। તો પછી આ જે પ્રકારની સમસ્યા ઉભી થઈ રહી છે ક્યારે અંત ક્યારે આવશે, આ કામગીરી કેવી રીતે ઝડપથી કરવામાં આવશે અને કામ આખરે પૂર્ણ ક્યારે થશે? મતલબ આપણે જેમ જેમ આરએમબી રિક્વાયરમેન્ટ આવે છે ને એમ આપણે કામ કરતા જ જઈએ છીએ સાથે સાથે। શું પરંતુ આ પ્રકારે જી હેલો જી જી હા મેક્સિમમ આપણે પ્રયત્ન કરશું કે ફટાફટ કામ પૂરું થાય અને રોડ વેન્ડિંગ નું કામ આગળ વધે। બિલકુલ, પરંતુ જે પ્રકારે લોકો અહીંયા પરેશાનીનો સામનો કરી રહ્યા છે, લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે, પરંતુ હજી સુધી જયારે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પછી જ કેમ જ્ઞાન આવે છે? મેડમ, એમાં એવું છે, આરએનડીએ જે એસ્ટિમેટ 24 ફેબ્રુઆરીએ ભલે છે, હજી 30 દિવસ માન પૂરા નથી થયા આપણે, એ દરમિયાન એસ્ટિમેટ અમારે શું છે, જનરલી એસ્ટિમેટ પેઇડ થાય પછી અમે વર્ક ચાલુ કરી શકતા હોઈએ છીએ, કેમકે અમારે એ બધા કોન્ટ્રાક્ટરને માલ સામાન મળતો હોય છે સ્ટોરમાંથી, એટલે એ એસ્ટિમેટ પેઇડ થયું એની સાથે સાથે અમે કામગીરી ચાલુ કરી દીધેલી છે આને। બિલકુલ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો હાલ તો જે પ્રકારે જવાબ આપી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે, પરંતુ આખરે 4 માસ પહેલા જે નવું કામકાજ છે તે સોંપવામાં આવ્યું હતું, તે છતાં પણ હજી આ કામનો કોઈ પણ પ્રકારનો નિકાલ નથી આવ્યો, બંને સાઈડથી રોડ પણ છે તે ખોદી કાઢવામાં આવ્યા છે અને તેને જ લીધે લોકો અકસ્માતનો પણ ભોગ બને છે, છતાં કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરવામાં આવતા, આ પ્રકારે વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ તે જ કોન્ટ્રાક્ટરને ફરી એક વખત કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને ત્યારબાદ એની એ જ સમસ્યા ઉભી થતી હોય છે અને આ સમગ્ર વિગતો હવે ફરી એક વખત સામે આવી છે। માર્ગ અને મકાન વિભાગના જે અણઘડ વહીવટનો વધુ એક પુરાવો અહીંયા
સામે આવી રહ્યો છે. અમારા સંવાદદાતા હનીશ પણ ફોનલાઈન પર જોડાયેલા છે. હનીશ, અત્યારે જે પ્રકારે વાતચીત કરવામાં આવી, કહી રહ્યા છે કે જે આ કામકાજ કરી રહ્યું છે ખૂબ જ જલ્દીથી આ કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે, લાગી રહ્યું છે કામકાજ જોતા સ્થાનિકોએ અવારનવાર રજૂઆતો પણ કરી છે, છતાં પણ પગલાં નથી ભરવામાં આવ્યા, અને હવે જવાબ મળી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી કામકાજ પૂરું કરવામાં આવશે. જરૂરથી જો વાત કરીએ તો આજે કામકાજ આપવામાં આવ્યું છે અને 4 માસ જેટલો સમય થયો છે, આ સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો 18 માસનો સમય છે. અને હાલ જે વાત કરીએ તો વચ્ચે ગેસ લાઇન, પાણીની લાઇન અને સીજીએસએલ ના થાંભલાઓ તથા પ્રોટેક્ટેડ ફોરેસ્ટની જે ક્લિયરન્સની જે કામગીરી છે એ ચાલી રહી છે, એ પૂર્ણ વહેલી તકે કરવામાં આવશે તેવું હાલ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ હનીશ, પરંતુ લાગી નથી રહ્યું કે ભારતના સૌથી મોટા સિરોમિક ઉદ્યોગ મોરબીને જોડતો આ હાઈવે છે અને તેમાં પણ ઠેકાણા નથી, તો બીજી તો શું વાત કરવી રહી, કોન્ટ્રાક્ટરો અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે, તેઓ શું કહી રહ્યા છે? અધિકારી સાથે વાત થઈ, તેઓ એવું જણાવી રહ્યા છે કે ટેકનિકલ જે ક્લિયરન્સ લેવું પડે એ લઈ અને કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે અને જે લોકોને તકલીફ પડી રહી છે એ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બિલકુલ હરનીશ, હાઈવેના ઠેકાણા નથી, એક બાજુ બંને બાજુએ રોડ પણ ખોદી નાખ્યો છે. આપ કહી રહ્યા છો કે લોકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે, જે વચ્ચે જે વીજળીના થાંભલાનો પણ હજી કોઈ સુધી નિકાલ નથી કરવામાં આવ્યો. જરૂરથી આ જે 10 મીટરનો જે રોડ હતો એની બાજુમાં વધુ ફોરલેન કરવા માટેની કામગીરી ચાલુ છે અને બાજુનો જે સાઈડનો રોડ છે તેના ઉપર જે થાંભલાઓ છે તે હટાવવાની અને એ કામગીરી જે તંત્ર છે એના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને વહેલી તકે તે હતી જશે તેવું હાલ તંત્ર જણાવી રહ્યું છે. જી બિલકુલ હનીશ, જોડાયેલા રહેશો, વધુ વિગતો મેળવીશું. તો જે પ્રકારે બંને બાજુથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે અને તેને કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે, પરંતુ વારંવાર એ જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને પછી જે સમસ્યા ઉદભવતી હોય છે તે ઉદભવે છે અને ત્યારબાદ સ્થાનિકો અને જનતા છે તે હાલાકી ભોગવી રહ્યા છે. 2 વર્ષથી આ હાઈવેનું જે કામકાજ છે તે ચાલી રહ્યું છે, પરંતુ મોરબી હળવદ હાઈવેની જે કામગીરી છે મંથર ગતિને કારણે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંથર ગતિએ ચાલતા કામથી આખરે જનતા હવે પરેશાન બની છે, પરંતુ તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર પણ કોઈ પણ પ્રકારના સવાલનો જવાબ આપવા તૈયાર નથી. તો પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય હળવદથી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. પ્રકાશભાઈ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા જે આ સમાચાર અમને મળી રહ્યા છે કે મોરબી હળવદ હાઈવેનું કામ છે 2 વર્ષથી ચાલી રહ્યું છે, કામ હજી સુધી પૂર્ણ નથી થયું. હળવદ મોરબીનું કામ હમણાં જ ટેન્ડરિંગ થઈ ગયું અને અત્યારે એનું કામ ચાલુ છે. ચરવા અને હળવદ વચ્ચે એ કામ ચાલુ છે અને 18 મહિનામાં આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાની શરતે આ ટેન્ડર આપેલું છે. એટલે હાલમાં એ કંપનીએ કામ ચાલુ કર્યું છે. એટલે મારા ધારાસભ્ય થયા પછી આ 100 દિવસમાં એ ફોલોઅપ કરી અને કામની અત્યારે ફૂલ સ્પીડમાં લાવી દીધું છે કામ. પરંતુ પ્રકાશભાઈ, 2 વર્ષ થઈ ગયા આ હાઈવે બનતા બનતા, આજુબાજુના જે બંને રોડ છે તે પણ ખોદી દેવામાં આવ્યા છે, અકસ્માતોની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે, સ્થાનિકો પણ રજૂઆતો કરીને થાકી ગયા, હજી સુધી કોઈ નિકાલ નથી આવી રહ્યો. હેલો, જી પ્રકાશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાજી. પ્રકાશભાઈ, 2 વર્ષથી આ કામકાજ ચાલી રહ્યું છે અને બંને બાજુ જે ખાડા ખોદી દેવામાં આવ્યા છે, સ્થાનિકો પણ રજૂઆતો કરીને થાક્યા, હજી સુધી નિકાલ નથી આવ્યો. નહીં, બંને બાજુ જે રોડ છે ને એ અત્યારે ખોદી અને નવું ત્યાં જે ભરતી કરી અને કામ ચાલુ છે, હમણાં જ આનું કામ ચાલુ થયું છે. મારા ધારાસભ્ય ભાઈના પછી જ એનું આ કામ ચાલુ થયું છે, ટેન્ડરિંગ થયું અને અત્યારે કામ ચાલુ છે અને 18 મહિનામાં આ રોડ પૂરા કરવાના છે. મારા ચૂંટણીમાં જ મેં કીધું હતું કે હળવદ અને મોરબીનો જે આ રોડ છે એ 18 મહિના પહેલા આ ફોરટ્રેક રોડ પૂરો કરવાનો છે અને હું એના ફોલોઅપમાં મારા હળવદ વેગડવાના પણ મેં પરમ દિવસે ખાતમુહૂર્ત કર્યું. 8 કરોડ 80 લાખના ખર્ચનો એ રોડ પણ 11 મહિનામાં પૂરો કરવાનો છે અને હું એનું ફોલોઅપ લઈ અને જે 11 મહિનાની ડેડલાઇન છે એના પહેલા હળવદ વેગડવાવ રણમલપુરનો રોડ પણ પૂરો કરાવવાનો છે. બધા રોડ, શિવપુરવાળા રોડ હું અત્યારે સંકલન કરી અને જ્યાં જે ગેપ હોય, કોઈ જમીનમાં સંપાદનનો વિષય હોય, આજે 2 ટ્રેક છે અને 4 ટ્રેક કરવાનો છે તો એનો જમીન સંપાદનનો વિષય હોય તો એમાં પણ હું ઉપયોગી થઉં છું. જે પણ બાબત હોય તંત્રને અને પ્રજા વચ્ચે સંકલન કરીને કરું છું અને હું તમને ખાતરી આપું છું કે 18 મહિનામાં
હું ચૂંટણી આવ્યો, આજ 100 દિવસ થયા છે, 3 મહિના ઉપર થયું છે. 18 મહિના પહેલા હળવદ અને મોરબીનો રોડ ફોરટ્રેક રોડ હશે અને હળવદ મોરબીનો વિકાસ એટલો બધો છે કે રોડ પાયાની જરૂરિયાત છે. બિલકુલ પ્રકાશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.